નમસ્તે વિદ્યા મિત્રો કેમ છો મજામાં વેલકમ ટુ માજીસા ક્લાસીસ વિદ્યા મિત્રો આજે આપણે એનએમએમએસની એક્ઝામ ક્વેશન જેમાં ચોરસની સંખ્યા ગણો એ ટોપિક ઉપર આજે આપણે વિડીયો બનાવેલ છે તો તમે જો અમારા નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને આ વિડીયોને શેર કરો જેથી કરીને તેમને એનએમએમએસની એક્ઝામમાં આ વિડીયો ઉપયોગી બને તો સમય ન બગાડતા શરૂઆત કરીએ નીચે દર્શાવે આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે તે જણાવો વિદ્યા મિત્રો અહીંયા ટાઈપ વન નો એક દાખ જોઈએ આપણે જેમાં ચોરસ ગણવાના છે જો વિદ્યા મિત્રો અહીંયા ચોરસ છે તો એક બે ત્રણ ચાર અને આ એક મોટો ચોરસ વિદ્યા મિત્રો જોઈ રહ્યા છો તમે બરાબર કુલ કેટલા ચોરસ થયા પાંચ ચોરસ તો યાદ રાખો મિત્રો ચોરસમાં જો સરવાળાની નિશાની હોય તો કુલ કેટલા ચોરસ બને પાંચ ચોરસ બને કેટલા ચોરસ પાંચ ચોરસ આપણે આનો પણ ઉપયોગ કરીએ છીએ હવે આને ગણવાની ટેકનિક અહીંયા જો આડી અરોને રો કહેવાય અને ઊભીને કોલમ કહેવાય બરાબર અહીંયા રો ગણીએ તો એક અહીંયા બે અહીંયા એક અને અહિયાં બે હવે વિદ્યાર્થી મિત્રો આ બે નો શું કરવાનો ગુણાકાર કરીએ તો બે ગુણ્યા બે કેટલા થાય ચાર ને પાંચ આપણા ચોરસ મળી ગયા ને વિદ્યાર્થી મિત્રો પાંચ આવી રીતે તમારે ગણવાનો છે બરાબર અંજુ ચોરસ રો અને કોલમ બંને સરખા હોય રો અને કોલમ બંને સરખા હોય તો જ ટેકનિક બીજી કે શું કરવાનું બે નો વર્ગ ચાર થાય એકનો વર્ગ શું થશે એક થશે અહીંયા પાંચ આવી રીતે તમે ગણી શકો છો હવે વધુ વધુ પ્રેક્ટિસ માટે આપણે મોટો દાખલો જોઈએ જો અહીંયા નાનો એક બે ત્રણ કોલમ થઈ ત્રણ રો થઈ ચલો એક બે અને ત્રણ બંને કેવા છે રો અને કોલમ સરખા ત્રણ ત્રણ તો શરૂઆત કરવાની ત્રણ નો વર્ગ નવ થાય પછી એક ઘટાડો બે નો વર્ગ ચાર થાય એકનો વર્ગ શું થશે એક હવે આ બધા સરવાળો ને એક દસ ને ચાર ચૌદ તો આમાં ચોરસની સંખ્યા કેટલી આવી ચૌદ ચૌદ ચોરસ હશે વિદ્યાય મિત્રો બરાબર હવે જો અહીંયા આમાં રોગ કેટલી છે એક બે ત્રણ અને ચાર બે ત્રણ અને ચાર કોલમ સરખી તો હવે સરવા કરો સો ને ચાર વીસ નવ ને દસ તો થયા ત્રીસ થઈ ચોરસની સંખ્યા ત્રીસ થઈ તો આવી રીતે વિદ્યા મિત્રો તમારે ગણવાનો હતો આ રીતે ત્રણ સેકન્ડ થી ચાર સેકન્ડમાં તમે આ રીતે ચોરસ ગણી શકો છો હવે એક્ઝામ્પલ ગણીએ ચોરસ હોય એમાં સરવાળો હોય તો કુલ કેટલા થાય પાંચ ચોરસ થાય એ આવું ભણે આપણે આગળ ફરીથી એકવાર જોઈએ તો રોપ અને કોલમ કેવા છે સરખા છે તો શું થશે પેનો વર્ગ ચાર એકનો વર્ગ એક બંને થઈ પાંચ રાખી લેવાનું ચોરસ એટલા મોટા ચોરસમાં પાંચ હવે અંદર જ્ઞાનનો ચોરસ છે એમાં પણ કેટલા હશે પાંચ તો આ બંનેનો સવાલ થઈ કેટલા થયા દસ તો જવાબ આવશે દસ ચોરસ બરાબર વિદ્યા મિત્રો કેટલા ચોરસ હશે

વિદ્યામિત્રો હજી એક વધુ ઉદાહરણ જોઈએ આપણે વિદ્યામિત્રો આમાં પણ એ જ ટેકનિક થી ગણીએ તો આપણે જો આમાં કેવું છે આના પહેલા આપણે એક જોયું કે એક ચોરસ હોય બરાબર તેમાં સરવાળ નિશાન હોય તો કુલ કેટલા ચોરસ હોય પાંચ હવે જો વિદ્યામિત્રો અહીંયા પાંચ હોય તો હું એક બીજો ચોરસ બનાવી દઉં છું તો કુલ કેટલા થયા પાંચ ને એક છ કેટલા થાય છ બરાબર કેટલા થાય છ

છ હવે આ ચોરસ અને આડો ચોરસ તો કેટલા થયા છ હવે જો અહીંયા વિદ્યાર્થી અહીંયા એક જ ચોરસ છે નહી આવી ચોરસ એમાં સરવાળો તો આપણને ખબર હોય પાંચ હવે આ આપણને શું કહો સરવાળો ક્યાં છ છ બાર પાંચ સત્તર આ ચોરસ માં કેટલા ચોરસ હશે સત્તર ચોરસ તો આવી આકૃતિમાં તમે સરળતાથી ગણી શકો છો બરાબર ને વિદ્યાર્થી મિત્રો કેટલું સરસ અને સહેલું છે તમે પણ આ રીતે જાતે ગણી શકો છો વધુને વધુ પ્રેક્ટિસ કરો બરાબર ને ચલો હવે ટાઈપ ટુ જોઈએ વિદ્યાર્થી મિત્રો ટાઈપ ટુ વિદ્યાર્થી મિત્રો જો અહીંયા રો અને કોલમ સરખી નથી અહીંયા રો કેલી છે બે અને કોલમ છે એક બે અને ત્રણ તો શું કરવાનું વિદ્યાર્થી મિત્રો જે કોલમ મોટી હોય તેને નાની રો વડે ગુણવાના બરાબર તો હવે ત્રણ દુ છ થાય હવે આમાંથી ઘટાડતું જવાનું ત્રણ માંથી બે માંથી એક જાય તો એક ચોરસ હશે આના ચોરસની સંખ્યા આઠ હોય બરાબર ને વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે ગણી શકો છો ફરીથી એકવાર જોવું હોય તમારે આઠ કઈ રીતે થાય તો જુઓ હું ગણાવું તો જો એક બે ત્રણ ચાર પાંચ મિત્રો એક આ સાત અને એક આઠ ચોરસ થઈ ગયા ને આવી રીતે આઠ ચોરસ તમે ગણવા પડે નહીં પરીક્ષામાં સમયનો બચાવ કરવાનો હોય છે બરાબર ને હવે જો બીજો એના જેવો દાખલો જોઈએ તો અહીંયા જો કોલમ કેટલી છે બે ત્રણ બે ગુણ્યા એક એક ગુણ્યા જીરો ચાર તરી બાર ત્રણ દુ છ બે એકા બે જીરો એટલે જીરો શું થાય ચલો છ બે આઠ આઠ બાર કેટલા થશે વીસ થશે કેટલા ચોરસ થશે બે બરાબર તો હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે હવે શું કરવાનું છ ગુણ્યા બે શું કરવાનું છ ગુણ્યા બે પાંચ ગુણ્યા એ ચાર ગુણ્યા જીરો ત્રણ ગુણ્યા જીરો બે ગુણ્યા જીરો આવી રીતે તમારે ગણવાનું વિદ્યા મિત્રો છ દુ બાર પાંચ એકા પાંચ આ બધું શું થશે જીરો 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 એક ગુણ્યા જીરો તો જીરો થશે બાર બારમાં પાંચ સત્તર તો કેટલા ચોરસ હશે સત્તર ચોરસ હશે આ દાખલામાં કેટલા ચોરસ હશે સત્તર ચોરસ હશે આવી રીતે વિદ્યા મિત્રો ગણવાનું હતું ને જો તમે આ ચેનલમાં નવા હોય ને તો વિદ્યા મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને શેર કરતા રહો વિડિયો જેથી કરીને તે પણ એનએમએમએસ ની એક્ઝામ માં પાસ થઈને દર મહિને સ્કોલરશિપ મેળવતા થઈ જાય અને તમે પણ તો મેળવવાના છો ને ઓકે વિદ્યા મિત્રો થેન્ક યુ જો અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો